નમસ્કાર દર્શક મિત્રો, ચોપાડ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. ત્રણ તલ્લાક ઉપર સુપ્રીમ કોર્ટે ટેમ્પરરી જે બાન મૂક્યો અને એ પછી સંસદને આ માટે કાયદો ઘડવા માટેની સૂચના પણ આપવામાં આવી કે જરૂર પડે તમે કાયદો બનાવી શકો છો. છ મહિના માટે ત્રિપલ તલ્લાક ઉપર બાન મૂકવામાં આવ્યો, એ સાથે જ મુસ્લિમ સમાજમાંથી તેના પ્રત્યાઘાત ઉઠ્યા. ખાસ કરીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેને નારાજગી વ્યક્ત કરી છે અને શરિયતમાં અમને કોઈપણ પ્રકારની દખલ મંજૂર નથી તેવું તેમણે ખૂબ જ મંથન બાદ તેમણે જણાવ્યું છે. કારણ કે જો આ પ્રકારની જો દખલગીરી શરૂ થશે તો અમારા ધર્મ સામે અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે અને જ્યારે મુસ્લિમ ઔરતો ખુદ શરિયતને સાથ આપી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની એ ટિપ્પણીઓથી કે આ પ્રકારના ઓર્ડરથી દૂર રહેવું જોઈએ તેવું ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ માને છે. અનેક ધર્મો, અનેક અલગ અલગ સંપ્રદાયો આ દેશની અંદર છે અને વિવિધતામાં એકતા આ દેશની એક ઓળખ છે. ત્યારે પેરેલલ કટ્ટરતા ક્યાંક દેશમાં દેશના સીમાડાઓની પેલેપાર ઉઠી રહી છે. આ એટલા માટે કહેવું પડે છે કે બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં પણ કાજલ ઓઝાને જે અનુભવ થયો, જે પોતાની એક બિંદાસ્ત વાતને એને રજૂ કરવા માટે પ્રયાસ કર્યો, પરિણામે કેટલાક કટ્ટરવાદી હિન્દુ પરિવારો પર એને જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે ચાહે કોઈ પણ ધર્મ હોય, કટ્ટરતા માથું ઉચકે એક હતા. કેટલાક બુદ્ધિજીવીઓ જે બંને સમાજમાં છે, આ દિશામાં જો વિચારે તો એ સમાજ અને રાષ્ટ્રની એકતા માટે જરૂરી છે. આ ચર્ચા આજે ચોપાડ કાર્યક્રમમાં રાખવામાં આવી છે. આપણી સાથે જોડાયા છે મહિલા સામાજિક કાર્યકર તરીકે રુજાન ખંભાતા, ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હેમેન્દ્રભાઈ ત્રિવેદી, રિજવાનભાઈ કાદરી મુસ્લિમ અગ્રણી અને હાસીમભાઈ કુરેથી એ જાણીતા એડવોકેટ આપણી સાથે ઉપસ્થિત છે. શરૂઆત રુજાન ખંભાતાથી કરીશું. આ પારસી છો રુજાનજી, અને ત્રિપલ તલ્લાક અંગે આપની માન્યતા શું છે કે સુપ્રીમ કોર્ટે તેને બાન મૂક્યો છે અને એ બાન મૂક્યા પછી સંસદે કાયદો ઘડવા માટે કહ્યું છે, આપ એની સાથે સંમત છો મુસ્લિમ મહિલાઓના એકાધિક એટલે માનવ અધિકાર ઉપરની આ તરાપથી ત્રિપલ તલાક એમ માનો છો? સૌથી પહેલાં તો ત્રિપલ તલાકનું જે પ્રોસિજર છે અને જે પ્રોસિજર ખોટું યુઝ થતું હતું એટલે કોર્ટે દખલગીરી કરી અને કોર્ટે કીધું કે હવે તમારે જે પ્રોસિજર છે પ્રમાણે. રુજાનજી, ઘણી વખત મોબાઈલ ઉપર આપી દેવામાં આવતા હતા, મોબાઈલ પર, વોટ્સએપ પર, પેલો આગળ પાછળ ચાલે તો રસ્તામાં. એટલે ધ પોઈન્ટ ઇઝ ધ પ્રોસિજર વોઝ રોંગ. ટ્રિપલ તલાકનું જે લોકોનું એક મહિના, બે મહિના, ત્રણ મહિના પ્રોસિજર છે એ કરો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે આઈ મીન ઇટ્સ અ નોર્મલ થિંગ. પણ તમે રસ્તાની વચ્ચે કરી દો યા આવી રીતે તમે જેમ કહો મોબાઈલ વોટ્સએપ પર કરો, એ ખોટું હતું. ને એટલે દખલગીરી ખાલી આ ખોટા પ્રોસિજર માટે થઈ છે. જી રિજવાનભાઈ, રિજવાનભાઈ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો પરનો આ હમલો કહેવાશે અને એના અમે બરદાસ્ત નહીં કરીએ. સાથે સાથે શરિયત સાથે કોઈ છેડછાડ કોઈ કરે નહીં, અમને એમાં દખલગીરી મંજૂર નથી, આવું મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે. તમારું શું માનવું છે? મુસ્લિમ પર્સનલ બોર્ડે બહુ સિસ્ટમેટિક કીધું છે કે ભાઈ અમે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે માન્ય રાખીએ છીએ. અને રુઝાન બેને જે કીધું કે ના માન્ય રાખવાની ના પાડી છે, નહીં નહીં, એમણે કીધું છે કે એને માન્ય રાખીએ છીએ પણ એની સામેની પ્રોસિજર કરવાની એને વાત કરી છે. અમે જાગૃતિ કેળવવા માટેના પ્રયાસો કરીશું પરંતુ શરિયત સાથે કોઈ છેડછાડ ન કરવામાં આવે. ડેફિનેટલી શરિયત સાથે. અને અત્યારે એ છે કે સુપ્રીમ કોર્ટે બે વસ્તુમાં છે, એક તો બહુ ક્લિયર કટ વસ્તુ વાત કરી હતી કે ભાઈ આ પ્રોસિજર રોકવાની વાત કરી છે કે ત્રણ તલાક એક સાથે આપવી કે ત્રણ કલાક અલગ અલગ આપવી. એટલે ટેકનિકલી મુસ્લિમ પર્સનલ લો બહુ ક્લિયર કટ કહે છે કે ભાઈ ત્રણ કલાક એક સાથે આપવા કરતાં પ્રોસિજરમાં એક તલાક ગણવા માટે એની સાથે એગ્રી છે. અને મુસ્લિમ પર્સનલ લો એ પણ કહેવું છે કે ભાઈ તમે આ જે કંઈ કરી રહ્યા છો લોકોને કોન્ફિડન્સમાં લઈને કરવાનું છે. કેમ કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એમ કહ્યું છે, રિજવાનભાઈ હું સ્પેસિફિક શબ્દો વાંચીને કહું છું, મારી પાસે પેપર્સ છે, કે અમે આ પ્રકારના સુપ્રીમ કોર્ટની ચેષ્ટાને
એ મુસ્લિમ પર્સનલ લો ઉપરનો હુમલો ગણીશું ડેફિનેટલી, અને અમે આ બરદાસ્ત નહીં કરીએ. એટલે એકચ્યુઅલી હું એ જ કહું છું કે કયા રિલેશનમાં આગળ વસ્તુ ચાલે છે એની રિલેશનમાં વાત કરું છું, કે જે રીતે રુઝાનબેન અત્યારે વાત કરી કે પ્રોસિઝર રિલેશનમાં એ લોકો યસ કીધું છે, સુપ્રીમ કોર્ટની આ ચેષ્ટાને, એટલે પર્સનલ લો બોર્ડે એ હુમલો કરવાની ચેષ્ટાને બે રીતે આઈડેન્ટિફાઈ કરી છે, કે પ્રોસિઝરના પોઈન્ટ ઓફ વ્યૂથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એગ્રી છે, પણ જ્યારે એ કહે છે કે આ વસ્તુ નહીં થાય, ટેકનિકલી ત્રિકલ તલાક કેન્સલ થશે, તો એમાં મુસ્લિમ પર્સનલ બોર્ડ અગેન્સ્ટ છે. એનું બહુ ક્લિયર કટ માનવું છે કે આજે સપોઝ મિયા બી રાજી તો ક્યાં કરેગા, કાજીની વાત છે. જો બંને હસબન્ડ વાઈફ બંને એગ્રી થઈ ગયા હોય અને તમે કહો છો કે ત્રિપલ તલાક નહીં થાય તો નહીં વેલિડ ગણાય, અને મુસ્લિમ પર્સનલ બોર્ડ બહુ ક્લિયર કટ વસ્તુ કહે છે કે એની જે પ્રોસિજર છે ત્રણ તલાકની, કુરાન શરીફમાં જે આપી છે પ્રોસિજર માનવાની વાત છે. લોકો પ્રોસિજરને મિસયુઝ કરતા હતા, દેટ ઇઝ રોંગ. એટલે અત્યારે એ બે અંદર વસ્તુમાં ઇન્ટરપ્રિટેશન થોડુંક અલગ રીતે અર્થઘટન થઈ રહ્યું છે. અત્યારે એ વસ્તુ સમજવાની જરૂર છે શું છે ટેકનિકલી. અને બીજી વસ્તુ મુસ્લિમ પર્સનલ બોર્ડ બીજી આગળની વાત કરે છે કે જે પ્રાઇવસી માટે આપણે જો આટલો મસ્તો ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ તો દરેક માણસને પોતાની રીતે જીવવાનો હક છે. એ જીવવાના હકમાં આ પ્રકારના મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નથી, અને ઘણા બધા રાષ્ટ્રોમાં એક ધર્મ કરતાં એક રાષ્ટ્ર એક ધ્વજ અને એક કાયદો છે. તો આપણે હેમેન્દ્રભાઈ ત્રિવેદીને પણ પૂછીશું કે તમારું શું માનવું છે કે ક્યાંક ધર્મ કટ્ટરતા વધતી ગઈ છે આ દેશ. ધર્મ કટ્ટરતા વધતી નથી, એકચ્યુઅલી એક દેશની અંદર એક જ કાયદો હોવો જોઈએ, સમાન સિવિલ કોડ દરેક નાગરિક માટે હોવો જોઈએ. કોઈ મુસ્લિમ સમાજ માટે અલગ કાયદો હોય અને હિન્દુ સમાજ માટે અલગ હોય, એ હિન્દુ સમાજ મેજોરિટીમાં છે છતાં એના માટે કાયદો અલગ, અને મુસ્લિમ સમાજ માઇનોરિટી નથી. હવે તો મુસ્લિમ સમાજ કરવો જોઈએ એમ કેવું છે, સુપ્રીમ કોર્ટના આદેશનો પાલન કરવું જોઈએ, અને હવે મુસ્લિમ સમાજ લઘુમતી નથી. હેમેન્દ્રભાઈ કરતા પણ અત્યારે એમણે એમ કીધું કે કોને શું ખાવું અને શું ના ખાવું, કઈ રીતે જીવવું કઈ રીતે ના જીવવું, સુપ્રીમ કોર્ટે ક્યારે નકલ કરી? વ્યક્તિગત સ્વાતંત્ર્યની બાબત છે ત્યારે તમે લોકો એનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ક્યારે નકલ કરી? આવે છે ક્યારે મુસ્લિમ સમાજની મહિલાઓ અને જેનું તમને અનુકૂળ નથી આવતું એનો તમે વિરોધ કરો છો? નહીં, એવું નથી. મુસ્લિમ સુપ્રીમ કોર્ટ ક્યારે દખલગીરી કરી? જ્યારે મુસ્લિમ સમાજની મહિલાઓ કોર્ટને સંદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં જે ઓર્ડર કરેલા છે વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપરની તરાપ નહીં મારવા દેવામાં આવે હેમેન્દ્રભાઈ, એમ કહીને કોને શું ખાવું કોને કઈ રીતે જીવવું કઈ સિસ્ટમથી જીવવું એને ત્યારે તમે વિરોધ કરો. અમે કોઈ જગ્યાએ વિરોધ નથી, અમારો જે વૈચારિક વિરોધ કોઈ જગ્યાએ હોતો જ નથી. કદાચ કોઈ જગ્યાએ એ રીતનું બન્યું હોય ને અમે કદાચ સામાન્ય રીતે કર્યું, બાકી અમારો કોઈ જગ્યાએ સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર. ગૌરી લંકેશ શું દાખલો છે એ અમારા વિશ્વ હિન્દુ પરિષદ કટ્ટરપંથી કોઈ જગ્યાએ નથી એની અંદર. તમે અહીં બેઠા બેઠા કઈ કહી શકો છો? એના ઉપર શા માટે આપણે એવું કહી શકીએ કે કટ્ટરપંથીએ જ એની હત્યા કરી છે ગૌરી લંકેશની? કોઈ જગ્યાએ એવું જ્યાં સુધી કાયદો વિચારોની હત્યા કરી છે જેણે કરી છે, પણ વિચારોની હત્યા કરી છે. પણ એક વસ્તુ છે કે એક દેશની અંદર સમાન કાયદો હોવો જોઈએ. એ આર રહેમાને એમ કહેવું પડ્યું કે એ મેરા ઇન્ડિયા નહીં હે, એ આર રહેમાને કહેવું પડ્યું. શા માટે કહે છે? શા માટે એમને પૂછ્યું છે? એક વસ્તુ તમે સમજો કે જ્યારે શાહરૂખ ખાન પાકિસ્તાનની વાત કરતો હોય, સલમાન ખાન પાકિસ્તાનની વાત કરતો હોય, ફરી હિન્દુ મુસ્લિમની વાત નથી એમાં. હેમેન્દ્રભાઈ, એ આર રહેમાનને જ્યારે એને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યો હોય, એને ઓસ્કાર એવોર્ડ મળ્યો હોય, દેશ આખો એના માટે નાઝ ગર્વ અનુભવતો હોય, ત્યારે આપણે હિન્દુ મુસ્લિમમાં એને વાત બે વેચી દઈશું? એવું છે જ ને, વિશ્વ હિન્દુ પરિષદ કે હિન્દુ સમાજ એ રીતે કોઈ જગ્યા ગણતું જ નથી. તમે એક વસ્તુ કે જ્યારે તમે વિરોધ કરો છો અને પાકિસ્તાનની અંદર જઈને ત્યાં તમે ગાતા હોવ છો, અને એ જ પાકિસ્તાન જ્યારે હિન્દુસ્તાન ઉપર હુમલો કરતું હોય, આપણા દેશના જવાનો મરતા હોય, અને તમે જ્યારે પાકિસ્તાન અંદર તમે ગાતા હોય પાકિસ્તાન તરફ રહેમાનની વાત છે. એ આર રહેમાન ભી ભૂતકાળની અંદર રાષ્ટ્ર વિરોધી છે? રાષ્ટ્ર વિરોધી નથી, પણ અહીંયા જઈને પાકિસ્તાનના ગુણગાન ગાવા એ રાષ્ટ્ર વિરોધીથી મોટું પગલું છે. અહીંયા ભારતની અંદર રહેવું અને પાકિસ્તાનના ગુણગાન ગાવા એ પણ રાષ્ટ્રના વિરોધથી ઓછું કોઈ પગલું નથી. અડવાણી સાહેબે પણ કર્યું હતું, જે લાલકૃષ્ણ અડવાણી સાહેબે કર્યું એનું પગલું એમને બી ભોગવ્યું છે. એટલે એ વસ્તુ છે, હિન્દુસ્તાનની અંદર રહેવું અને પાકિસ્તાનના ગુણગાન ગાવા. આજે પાકિસ્તાનની અંદર પ્રધાનમંત્રી કેક આપવા ગયા હતા, મારું તમારે કેવું છે? પ્રધાનમંત્રી કેક આપવા ગયા હતા જ્યારે આતંકવાદીઓને પાલન પોષણ કરતું અને શરિયતના કાનૂન જ્યારે આખા વર્લ્ડની અંદર પાકિસ્તાન જ્યારે કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનની અંદર પણ ત્રિપલ તલાક. હસીમભાઈ નથી દુબઈની અંદર, વકીલ છો ત્યારે, આપ વકીલ છો અને ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશનો આદર કરવો એવું વકીલના ધંધામાં આવનાર દરેક વ્યક્તિને સૌથી પહેલાં આ શીખવવામાં આવે છે કે અદાલતની અવમાનના ન થવી જોઈએ. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જે દાખલ શરિયતમાં દખલગીરી મંજૂર નથી, અને જે સુપ્રીમ કોર્ટે જે ચેષ્ટા બતાવી છે એ મુસ્લિમ પર્સનલ લો પરનો હુમલો અમે હુમલો ગણીશું, આવી વાત કરી છે.
આપનો શું પ્રત્યાઘાત છે, પ્રતિક્રિયા શું છે? તો સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટ, રાઈટ ફ્રોમ લોઅર કોર્ટ અપ ટુ ધ સુપ્રીમ કોર્ટ, જે એક હેરાર્કી છે લીગલ સિસ્ટમની, એમાં તો કોઈ મત નથી કે સુપ્રીમ કોર્ટ ઇઝ ધ સુપ્રીમ વન અને નીચેની જે કોર્ટ છે, પરંતુ કોર્ટોમાં કોઈ ફરક નથી. દે આર ઓલ લો ઇમ્પ્લિમેન્ટિંગ. અદાલતના આદેશનું માન રાખવું જોઈએ. એક્ઝેક્ટલી, અદાલતનો આદેશનું માન રાખવું જોઈએ અને એમાં કોઈ બેમત નથી. મુસ્લિમ પર્સનલ લો એ એની કટ્ટરતા છોડવી જોઈએ, એનો એનો વાત રજૂ કરી શકે છે. આઈ એમ કમિંગ ઓન, ભાષા આ ન હોવી જોઈએ. હા, એક્ઝેક્ટલી, આઈ એમ કમિંગ ઓન દેટ. હવે સવાલ એ છે કે જ્યારે ઇટ્સ અ રીઝનેબલ ક્રિટિસિઝમ વિચ ઇઝ અ લોફુલ વન, કે કોઈ લીગલ આંટીઘૂટી હોય એની ઉપર જો ક્રિટિસિઝમ હોય, તો એનો અર્થ એવો નથી કે સુપ્રીમ કોર્ટ એ, હા, એની એની ઉપર એવું નથી કે આપણે સુપ્રીમ કોર્ટનું અપમાન કરી રહ્યા છે. એની ઉપર એક લીગલ ટિપ્પણી થઈ રહી છે કે સુપ્રીમ કોર્ટને જ્યારે કોઈ સબ્જેક્ટ મેટર ઉપર જ્યુડિક્શન નથી અને એની ઉપર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, ઇઝ ઇટ સબ્જેક્ટ ટુ રિવ્યૂ, કારણ કે એની ઉપર કોઈ અપીલ નથી. તો જ્યારે જે પર્સનલ લો બોડી જે વાત કરી છે, એ જ કરી છે કે ભાઈ અમે રિવ્યૂ આ બધા ગ્રાઉન્ડ ઉપર જઈશું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એમ પણ કહે છે કે કુરાનમાં 3 તલાક નથી. મારું કેવું એ જ છે કે શરિયતનો શરિયત જ્યારે એવું કહે છે કે કપ બોર્ડ એમ કહે શરિયતનું પેલું થઈ રહ્યું છે, કુરાનની વાત છે. હું તમને એ જ કહેવા માંગુ છું, આપણી પાસે આવું છું, આપણી પાસે મોટા માટે બહુ સરસ મુદ્દાઓ આપીશ, એ જ્યારે સરસ મુદ્દાઓ આપીશ. હેમેન્દ્રભાઈ, એમણે એમણે આસિમભાઈને, આસિમભાઈ એડવોકેટ છે, એમને બોલવા દઈએ. સો ફાર એઝ ધ મેન્ડેટ ઓફ કુરાન ઇઝ કન્સર્ન, ધેર ઇઝ નો ડિસ્પ્યુટ અબાઉટ દેટ, કે ભાઈ કુરાને જે ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ 3 તલાક સિસ્ટમ નથી. આસિમભાઈ, પ્રોબ્લેમ ઇઝ ધીસ. તો જડતા કેમ આપણે? પ્રોબ્લેમ ઇઝ ધીસ, વી આર નોટ એગ્રી વિથ ધ તલાક ઇન અ વન સિટિંગ, 3 તલાક ઇન વન સિટિંગ. ઇટ્સ અ એડિશન ઇન ઇસ્લામ, ઇટ્સ એન એડમિટેડ ફેક્ટ કે ભાઈ કુરાનથી અલગ આ એક એડિશન હતું, પછીથી આવ્યું છે, એ કુરાનનું મેન્ડેટ નથી આ તલાક. અને આપણે બધા એની ઉપર એગ્રી છે. છોડી દેવી જોઈએ ના, સવાલ એ છે, સવાલ એ છે કે જ્યારે આપણું કોન્સ્ટિટ્યુશન એ જે છે એમાં પર્સનલ લોનું સવાલ છે. પર્સનલ લો ઇઝ નોટ ધ લો વિધિન આર્ટિકલ 13 ઓફ કોન્સ્ટિટ્યુશન. અને જો આ લો ના હોય તો એની ઉપર કોઈ પણ જાતનું કોડિફિકેશન ના થઈ. હસીમભાઈ, તમે એક વસ્તુ સ્વીકારશો કે એક રાષ્ટ્ર એક ધ્વજ એક કાયદો આ દેશમાં હોવો જોઈએ? આપણે અહીંયા પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે આપણે જ્યાં સુધી 7 ફેરા નહીં લઈએ ત્યાં સુધી આપણા હિન્દુ ભાઈઓના લગ્ન ના થાય, નિકાહ ના પડું તો મારા લગ્ન થાય. રાષ્ટ્ર ઉપર છે કે ધર્મ ઉપર છે? ધર્મ રાષ્ટ્ર પછી આવે. યસ યસ, એ મુસ્લિમ સમાજ ની માઇનોરિટી, મુસ્લિમ સમાજ ની મેન્ટાલિટી છે. હિન્દુ સમાજ ની કે હિન્દુ સમાજ ની વાત કરું છું. રુજાનજી, રુજાનજી, યસ, નો નો નો, દેશ પ્રેમો છે, તો તમે ભારત દેશ નું અનાજ ખાઈ રહ્યા છો. ધર્મ પહેલો છે, દેશ નું અનાજ ખાઈ અને તમે ભારત દેશ ની વિરુદ્ધ બોલી રહ્યા છો. મહિલા મહિલા ને એનો અવાજ દબાવો, દેશ નો અનાજ ખાઈ રહ્યા છો, દેશ નું સમજાવી રહ્યા છો. રુજાનજી, રુજાનજી, એમ નથી લાગે કે તમે 7 ફેરા ના લેતા? હિન્દુ શાસ્ત્ર કી વિધિ કે મુતાબિક આપકી શાદી નહીં હોગી. અગર આપ 7 ફેરે નહીં લોગે તો નહીં 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 નહીં, યુનિફોર્મ સિવિલ કોડ એસા નહીં કહેતા. નહીં હો સકતા. હા, યુનિફોર્મ સિવિલ કોડ એસા નહીં કહેતા. સંપૂર્ણ સંમત છું. યુ આર નોટ સપોર્ટ સંબંધ છે તો આલથી બધા હિન્દુ એવું કહે છે કે અમે 7 ફેરે લેવાનું બંધ કરી દઈએ. નહીં લે, નહીં માર. હિન્દુ સમાજ સંપૂર્ણ રીતે એક નાનકડા વિરામ બાદ આ ચર્ચાને ફરીથી આપણે આગળ તપાઈશું, કેમ કે મૂળ વિષય આપણે પકડી રાખીએ છીએ અને ધાર્મિક કટ્ટરતા ચાહે હિન્દુ ધર્મમાં હોય, એ સનાતન ધર્મમાં હોય કે ચાહે મુસ્લિમ ધર્મમાં હોય કે ચાહે દુનિયાના કોઈ પણ ધર્મના હોય, ચર્ચાને આગળ ધપાવીએ છીએ. એક રાષ્ટ્ર એક કાયદો એક ધ્વજ, આ વાતને આગળ લઈ જવી જોઈએ, કેટલા અંશે લઈ જવી જોઈએ એની પણ ચર્ચા કરીશું એક વિરામ બાદ. વિરામ બાદ ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રુજાનજી પોતાની વાતને કહી રહ્યા હતા કે એક રાષ્ટ્ર એક ધ્વજ એક કાયદો. તમે તો સાકરની જેમ દૂધમાં ભળી ગયા પારસીઓ આ દેશમાં આવીને, પરંતુ કેટલાક લોકો હજુ ભળી શક્યા નથી. આવું એક એક ઉચ્ચાટ સાથે વાત લોકો કરતા હોય છે. આસિફભાઈ, આપણે સંમત હોઈએ કે ના હોઈએ, પણ આવી વાત ચર્ચા સમાજમાં થતી હોય. પણ એક નાનકડી વાત, કોઈ પણ ધર્મ હોય કટ્ટરતા આપ સ્વીકારો છો? ના, બિલકુલ ના હોવી જોઈએ. બીજું એક બીજો મુદ્દો પાછળ ને પાછળ બીજો સવાલ પૂછું છું,
બીબીસી ગુજરાતીના એક ઇન્ટરવ્યુમાં જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય એમ કહ્યું કે મહિલાઓને મંદિરમાં જવા ઉપર માસિક ધર્મ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવે છે તથા કથિત અને ધાર્મિક વડાઓ દ્વારા પાબંદી ફરમાવવામાં આવી છે એની હું વિરુદ્ધ છું. આ વાત સ્વીકારતી નથી અને હું પોતે માસિક ધર્મ દરમિયાન મંદિરમાં ગઈ હતી. આવું કહ્યા પછી એના દીકરાને મારી નાખવાની ધમકી આપવામાં આવી, એને પાપી કહેવામાં આવી, ફોન ઉપર ધમકીઓ આપવામાં આવી, ફેસબુક ઉપર ધમકીઓ આપવામાં આવી. આ કેટલું અંશ યોગ્ય? આઈ વુડ નોટ, આઈ મીન નથી યોગ્ય. કારણ કે મારું એવું માનવું છે, આઈ એમ અ ફર્મ બિલીવર, કે પોતા આપણે બધા નહીં, અગર તમારા ભાષામાં વાત કરો તો બધા પોતપોતાની કબરમાં જવાબ આપવાનો છે. એટલે અગર એમને એવું કર્યું છે ને કે પાપ છે અકોર્ડિંગ ટુ યોર રિલિજન કે છે, તો એમને પાપ લાગશે, તમને ને મને પાપ નથી લાગવાનું. આપણે એમને કંઈક હાનિ કરીને આપણે શું પાપ માથે લઈએ? પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જે માસિકના જે આપણા પહેલાંના ટ્રેડિશન છે કે ભાઈ 3 દિવસ યા 5 દિવસ છોકરીઓ ના જાય, એ પોતાના અંદરથી એમની શ્રદ્ધા છે એટલે નથી જતી. હા, ટ્રેડિશન છે ખરા, પણ હવે તમે કહો કે પેલા નૈસર્ગિક ક્રિયાઓ છે, પ્રક્રિયાઓ છે, મનથી પવિત્રતા હોય તો આપણું આપણું તે ધર્મશાસ્ત્ર જે ખોટું છે એનો મતલબ. ધર્મ દેશ કરતા મહાન છે ત્યારે મારે ધર્મશાસ્ત્ર, જયારે માસિક નો સમય હોય ત્યારે લેડીઝ ની અંદર એ અપવિત્ર વસ્તુ છે માસિક ધર્મ, એ આપણે હિન્દુ શાસ્ત્ર ને અપવિત્ર ગણવામાં આવ્યું છે, એટલે મંદિર ની અંદર નથી જઈ શકતા. એના માટે પાબંદી, એ મંદિર ની અંદર બહાર જઈને નથી માનતો જાય છે, એના માટે કોણ રોકી બી રહ્યું? હેમેન્દ્રભાઈ, 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 મનની પવિત્રતા વધારે જરૂરી હોય છે. વસ્તુ એવી નથી, તલાક વસ્તુ આખી. મને એક દાખલો ખબર છે તલાક નો, કે એક ડોક્ટરે ટેલિફોન ઉપર મસ્તી મસ્તી માં એ લેડી સામે બી ડોક્ટર લેડી છે, એને મસ્તી આગ્રાનો કિસ્સો છે, હું એની સામે એનો જવાબ આપો. ફોન ઉપર ટેલિફોન ઉપર એમને તલ્લાક તલ્લાક કહેતું, મસ્તી પછી અહેસાસ થયો, મસ્તી માં પછી અહેસાસ થયો એમને કે મેં તલ્લાક આપી દીધો, તો એને હલાલા કરવા પડ્યું. આ મસ્તી ને મસ્તી માં અને એમાં પીસાઈ પેલી છોકરી મારો સમાન સિવિલ કોડ, એમનું કેવું એવું છે કે ભાઈ અમારું વકફ બોર્ડ જે આપણે સિરિયતની જે વાત કરી રહ્યા છે, તો સિરિયતની એ પ્રમાણે તમે કાયદા લાગુ કરો ભારતની અંદર. તમારું વકફ બોર્ડ સિરિયત પ્રમાણે કાયદો ચલાવે, અને જેટલા લોકો જેટલા ગુનેગારો છે એને જેમ અત્યારે તમે દુબઈની અંદર જાઓ તો દર શુક્રવારે એની અંદર કાયદાનું અંદર એવું છે પાલન છે કે દર શુક્રવારે સજા કરવામાં આવે છે, તો એ છે મંજૂર? આ તો એક ગુજરાતની અંદર કહેવત છે કે મારું એ મારું અને તારું મારું હૈયારું. આ લોકો અત્યારે ભાઈ મારું એ મારું તારું સૈયારાની વાત નથી, સારું હોય અમારું ખરાબ હોય તો તમારું તમારું એમ નહીં. અત્યારે જે રુઝાન બેને કોમન સિવિલ લોડ ની વાત કરી, તો કોમન સિવિલ લોડ માં આજથી હિન્દુ નથી કરતા, કોમોડિટી સમજવામાં આવે છે. એનો પણ હું જવાબ આપું છું, પહેલા આમનો જવાબ આપી દઉં કે એમણે એમાં એમને કીધું કે કોમન સિવિલ લોડ ની અંદર માં ફેરા ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી તમારે લગ્ન કરવા માટે છે. તો શું હિન્દુ સમાજ આજથી માનવાનું ચાલુ કરશે કે ફેરા ભરવાનું બંધ કરી દેવાનું છે? હું એ જ કહું છું, દરેકનો વિશ્વાસ, દરેકનો આસ્થા, તમામ સંપ્રદાયના બુદ્ધિજીવી લોકોએ બેસીને ક્યાંક લિબરલ થવું પડશે, ક્યાંક જ્યાં ભૂતકાળની વાતો જે તે સમય માટે જરૂરી હશે, આ જે અપ્રસ્તુત હોય તો એમાં સુધારા કરવા માટેનું બ્રોડ માઇન્ડ પણ એ બુદ્ધિજીવી દરેક સંપ્રદાયના લોકો નહીં અપનાવો તો કોણ? હસીમભાઈ વાત પૂરી કરવા દો. આ જે છે વકફ બોર્ડ, એ સુન્ની વકફ બોર્ડ એનો વિરોધ કર્યો છે,
શિયા વકફ બોર્ડે સુપ્રીમને જો આદેશ છે એનો સ્વીકાર લીધો છે. શિયા વકફ બોર્ડ આની સાથે નથી, સુન્ની વકફ બોર્ડ નો આ છે આદેશ છે. અમને પૂછો ને, અમને પૂછો, મને નહીં કહો શિયા સુન્ની માં ભાઈ બોલે છે. શિયા વકફ બોર્ડ તમે એમને બોલો, તમે એમને ભાઈ તમે એવું કહી રહ્યા છો કે જે સબસિક્વન્ટ ડેવલપમેન્ટ થાય છે ફેજીસ ઓફ ટાઈમ માં એ બધાને સ્વીકાર હોવો જોઈએ ધર્મમાં. કોન્સ્ટિટ્યુશનમાં નથી એ સમજો, એટલા માટે ઇટ્સ અનક્વોલિફાઈડ વન. હવે આપણે આ ધર્મની સનાતન ધર્મની વાત, આખા બધા ધર્મ એક જ છે, આપણે એમાં વિલીવ કરીએ છીએ કે ઉપરવાળાના ધર્મ છે આપણે એમાં. હવે આજે હું કહું કે મારે મહાભારતમાં કે ગીતામાં ચેન્જ કરવા છે તો આપણે કૃષ્ણજીને આઈને કરવું પડે ચેન્જ, કારણ કે એમને લખેલી છે, એમને બોલાવવા પડે આપણને. અહીંયા જો અત્યારે કૃષ્ણજીનો કોઈ પણ લેટર, એમનો લેટર હું એમને ના કરી શકું. આમાં ગીતાનું ચેન્જ આવવાનો પોઈન્ટ નથી, એક પોઈન્ટ છે કે આપણે ચેન્જ કેમ આપણે મારી કોઈ પણ વસ્તુમાં કોઈ ચેન્જ કરી શકે. સપોઝ એમણે કોઈ બુક લખી હોય એમાં એમેન્ડ કરી શકું ના કરી શકું, એમાં કરવું પડે. જે સુપ્રીમ કોર્ટે કીધું છે એમાં સુન્ની વકફ બોર્ડ ખાસ હું તમને નોંધ કરાવું. આપણે વાત કરીએ છીએ કે જૂના કાયદાઓ દીપ ભાઈએ જે કીધું એ પ્રમાણે દરેક પાસે પ્લેટફોર્મ પર આવીને એકબીજાની આસ્થાનો વિશ્વાસ મૂકીને કરવો જોઈએ. ટેકનિકલી જોવા જઈએ તો હિન્દુ સમાજમાં તલાક નથી, જ્યારે મુસ્લિમ સમાજમાં તલાક સ્ત્રી પણ આપી શકે છે, પુરુષ પણ આપી શકે છે. એ ઓપનનેસ માઇન્ડ બતાડે છે કે આજે મિયાં બીવી બનતી નથી તો શું કામ જબરજસ્તી સાથે. પહેલા હિન્દુમાં ભી ડિવોર્સ બની મૂળ મુદ્દો એટલો જ છે, ડિવોર્સ નથી આવી શકતો. મારું કોર્ટ સામે શું કોર્ટ તમારે થવું જવું પડે છે શું કોર્ટ અગ્રી મારું જોશી મૂળ બી છે 75 વર્ષ પ્રોસીજર કેટલી લાંબી છે મૂળ મુદ્દો એટલો જ છે કે ધર્મ ઉપર કે રાષ્ટ્ર ઉપર, તો રાષ્ટ્ર સૌથી ઉપર હોવો જોઈએ. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ અને આ એક સંવેદનશીલ મુદ્દાઓ ઉપર અને એક મતભેદો આ દેશની અંદર છે, પરંતુ ક્યાંક દરેક સંપ્રદાયમાં બુદ્ધિજીવીઓ પણ છે અને તેમને આગળ આવીને ક્યાંક એવું સમાધાનકારી વલણ અપનાવીને કોઈક એવો રસ્તો કાઢવો જોઈએ કે દરેકને એનું સન્માન મળી રહે, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય. આજે ચોપાટ કાર્યક્રમમાં બાદ આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.